હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે એસ્ટિમેશન કોસ્ટિંગ અને વેલ્યુએશનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે અને આ છે મિત્રો સેટ થ્રી સેટ વન અને ટુ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે જો તમે વિડીયો હજી સુધી ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એસ્ટિમેશન અને કોસ્ટિંગની સંપૂર્ણ પ્લે લિસ્ટ જોવા મળશે તો ત્યારે તમે બધા જ વિડીયોને જોઈ શકો છો અને આપણી ચેનલને જો હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરી દો જેથી કરીને આપણી તમામ નોટિફિકેશન છે તમને સરળતાથી મળી શકે અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર તમને ફોલો કરી શકો છો સાથે કોઈપણ ક્વેશ્ચન્સ કોઈપણ ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો અને આપણી તમામ લેક્ચરની પીડીએફ વેલ એઝ જે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ક્વિઝ થાય છે આ ક્વીસની અંદર પાર્ટિસિપેટ થવા માટે પણ જીપીએસસી સૌ પ્રથમ આજના આપણા ક્વેશ્ચન્સ ની વાત કરીએ તો આજનો ફર્સ્ટ ક્વેશન છે યુનિટ ઓફ મેઝરમેન્ટ પર ક્વિન્ટલ ઇઝ ધી વોટ એટલે કે અહીં આપેલા ઓપ્શનમાંથી કઈ વસ્તુનો યુનિટ ક્વિન્ટલ થશે આ પ્રશ્ન આપણને પૂછ્યો છે હવે મિત્રો ક્વિન્ટલ શબ્દ આવે એટલે સીધું ધ્યાન જવું જોઈએ રેન્ફોર્સમેન્ટ પર કેમ કે રેન્ફોર્સમેન્ટ ઓફ આરસીસી વર્ક છે એ તો માપવામાં આવશે ક્વિન્ટલ્સમાં કાં તો પછી ટનમાં બરાબર તો રાઈટ આન્સર થશે ડી હવે પ્રશ્ન થાય કે બાકીના જે ત્રણ ઓપ્શન છે એને માપવા માટેનો યુનિટ શું છે તો કલેપ્સિબલ ગેટ વિથ રેલ્સ રોલિંગ શટર અને એક્સપાન્ડેબલ જે મેટલ નેટિંગ વાયર છે આ બધી જ વસ્તુને મિત્રો મીટર સ્ક્વેરમાં માપવામાં આવે છે માત્ર ને માત્ર રેન્ફોર્સમેન્ટ પાસે જે વર્ક છે તેને ક્વિન્ટલ અથવા તો ટનમાં માપવામાં આવશે મિત્રો જો આપણે ક્લાસ થ્રીની એક્ઝામ આપતો હોય ક્લાસ ટુની એસ્ટિમેશન અને કોસ્ટિંગનો જે સબ્જેક્ટ છે આ સબ્જેક્ટમાંથી યુનિટ કોન્વર્ઝેશન ખાસ પૂછાઈ શકે છે કાં તો પછી કઈ વસ્તુને કયા યુનિટમાં માપવામાં આવે છે આ વસ્તુ મેઈન પૂછાતી હોય છે તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ત્યારબાદ આપણા ક્વેશ્ચન્સની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે ફ્લોર એરિયા રેશિયો વિચ મીન્સ ધી વોટ એટલે કે મિત્રો એફએ કોને કહેવામાં આવશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે મિત્રો એને ખાસ સમજો કે એફએ કોને કહેવામાં આવશે તો કે ટોટલ જે ફ્લોર એરિયા છે બધા જ ફ્લોરનો ટુ ધ એરિયા ઓફ ધ પ્લોટ તો બંને વચ્ચેનો જો આપણે રેશિયો લઈ લઈએ તો આપણને શું મળશે મિત્રો તો કે એફએ આર એટલે અમારે રાઈટ આન્સર છે સી ટોટલ ફ્લોર એરિયા ઓફ ઓલ ધ ફ્લોર ટુ ધ એરિયા ઓફ ધી પ્લોટ તો એને આપણે કહીએ છીએ એફએ હવે મિત્રો એફએ માટે થોડીક ડિટેલમાં આપણે ચર્ચા કરીએ તો એફએ આર ઇઝ ધ રિલેશનશિપ બિટવીન ધ ટોટલ એમાઉન્ટ ઓફ અ યુઝેબલ ફ્લોર એરિયા ટુ ધ ટોટલ એરિયા ઓફ ધ પ્લોટ ઓન વિચ બિલ્ડિંગ સ્ટેન્ડ્સ એટલે કે જેટલો પણ યુઝેબલ ફ્લોર એરિયા છે એને ડિવાઇડ બાય આપણે શું કરીએ તો કે ટોટલ એરિયા ઓફ અ પ્લોટ ઇન વિચ કે બિલ્ડિંગ જે સ્ટેન્ડ એટલે કે જેના ઉપર બિલ્ડિંગ ઊભી છે તો એટલે આપણને મળી જશે એફએ અને એક વસ્તુ તમે ખાસ નોટ ડાઉન કરીને રાખો કે હાયર ધ એફઆઈઆર ઇઝ મોર લાઇકલી ટુ ઇન્ડિકેટ અ ડેન્સ ઓર અર્બન કન્સ્ટ્રક્શન વિચ મીન્સ ધી વોર્ડ તો કે જો એફઆઈઆરનો વેલ્યુ વધારે હશે એનો મતલબ શું થશે તો કે ડેન્સ અથવા તો અર્બન કન્સ્ટ્રક્શન છે અર્બન કન્સ્ટ્રક્શન એટલે કે શહેરી વિસ્તાર છે અથવા તો ગીચતાવાળો વિસ્તાર હશે ક્યારે તો કે એફઆઈઆરની વેલ્યુ ક્યારે હશે વધારે હશે ત્યારે ત્યારબાદ આપણા ક્વેશ્ચન્સની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે ધ ડેમ પ્રૂફ કોર્સ ઇન અ મેઝર ઇન ધી વોલ એટલે કે ડેમ પ્રૂફ કોર્સને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ તો કે ડીપીસી તો ડીપીસી સેમા માપવામાં આવે છે મિત્રો તો કે મીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર કોનો યુનિટ છે તો કે એરિયાનો તો ડીપીસી સેમા માપવામાં આવશે તો કે એરિયાની અંદર તો રાઇટ આન્સર છે બી હવે ડીપીસીની થોડીક આપણે વાત કરીએ તો ડીપીસી ઇઝ ધ હોરિઝોન્ટલ બેરિયર ઇન અ વોલ ડિઝાઇન ટુ રજીસ્ટ ધી મોઇશ્ચર ડીપીસી મિત્રો શેના માટે યુઝ થાય છે એ આપણને ખબર હોતી નથી તો ડીપીસી મેજર કરવામાં આવે છે એરિયાની અંદર અને એ શું રજિસ્ટ કરવા માટે યુઝ થાય છે તો કે બરાબર મોચર કરવા માટે આપણે ડીપીસીનો યુઝ કરીએ છીએ તો હવે જે મોશ્ચર રાઇઝિંગ થ્રુ ધ સ્ટ્રક્ચર બાય ધ કેપિટરી એક્શન એને આપણે શું કહીએ છીએ તો કે રાઇઝિંગ ધ ધેમ અને એના ઉપરથી નામ પડ્યું છે ડીપીસી બરાબર એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે ડીપીસી ઇઝ યુઝ શું સ્ટોપ ડેમ્પનેસ આ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછી શકાય કે શું સ્ટોપ કરવા માટે શું બંધ કરવા માટે છેને ઘટાડવા માટે ડીપીસીનો યુઝ થાય છે તો કે ડેમ્પનેસને બરાબર ને આપણે ઘટાડવા માટે છેનો યુઝ કરીએ છીએ ડીપીસીનો સેવામાં આપવામાં આવે છે તો કે મીટર સ્કવેર ત્યારબાદ આપણે ની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે ધ મોસ્ટ રિલાયેબલ એસ્ટિમેશન ઇઝ ધી ફોર તો અહીં આપેલા જે ઓપ્શન છે આ ઓપ્શનમાંથી મોસ્ટ રિલાયબલ અથવા તો મોસ્ટ એક્યુરેટ એસ્ટિમેટ કયું છે એ આપણે પ્રશ્ન પૂછ્યો છે તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે જે ડિટેલ એસ્ટિમેશન છે આ ડિટેલ એસ્ટિમેશન મિત્રો મોસ્ટ રિલાયબલ અથવા તો મોસ્ટ એક્યુરેટ છે હવે શું કામ એક્યુરેટ છે મિત્રો એ આપણે આગળ વાત કરશું પરંતુ સૌ પ્રથમ આપણે સમજીએ કે પ્રિલિમિનરી એસ્ટિમેશન કોને કહેવામાં આવે છે તો જે પ્રિલિમિનરી જે એસ્ટિમેશન છે એને આપણે એપ્રોક્સિમેટ અથવા તો એબસ્ટ્રેક એસ્ટિમેટ કહીએ છીએ અરે શું કામ એનો યુઝ થાય છે મિત્રો તો કે ડિટર્મિનેશન ઓફ અ રફ કોસ્ટ એટલે કોઈ પણ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટનો રફ કોસ્ટ મેળવવા માટે સૌપ્રથમ આપણે એસ્ટિમેશન કાઢશું કેના વડે તો કે પ્રિલિમિનરી એસ્ટિમેશનની મદદથી અને શું કરશે તો કે એસ્ટિમેટ ઇઝ ડન ટુ સેટલ ધ ફાઇનાન્શિયલ પ્રોસ્પેક્ટ એન્ડ પોલિસી મેટર આ બંને વસ્તુ કોણ જોશે જોવામાં આવશે તો કે પ્રિલિમિનરીની અંદર બરાબર અને જે ઓવરઓલ જે પ્રોજેક્ટ કોસ્ટ છે બરાબર એ કોણ ડિસાઇડ કરશે તો કે અલગ અલગ એક્ટિવિટીસને જે આઇડેન્ટિફાઈ કરીને જે એસ્ટિમેશન ડિપાર્ટમેન્ટ છે એ એસ્ટિમેશનને પ્રિપેર કરશે તો આટલી વસ્તુ પ્રિલિમનરી એસ્ટીમેશન માટે આપણને ખબર હોવી જોઈએ બીજા નંબરની વાત કરીએ તો પ્રિ પ્રિન્ટ એરિયા એસ્ટીમેટ તો પ્રિન્ટ એરિયા એસ્ટીમેટ છે મિત્રો એ પણ એપ્રોક્સિમેટ જ એસ્ટીમેટ છે પરંતુ એની અંદરમાં શું કરવામાં આવે છે તો કે કમ્પ્યુટ ધ પ્રિન્ટ એરિયા ઓફ ધ બિલ્ડિંગ એટલે કે કોઈ પણ બિલ્ડિંગ છે એનો પ્રિન્ટ એરિયા આપણે ફાઇન કરશું બરાબર અને કેના આપણે મલ્ટિપ્લાય કરશું તો કે પ્લિન્ટ એરિયા રેડ વધશે તો કે જેટલો પણ પ્લિંથ એરિયા રેટ છે એને આપણે મલ્ટિપ્લાય ના નાખીએ પ્લિથ એરિયા ઓફ બિલ્ડિંગ સાથે એટલે આપણને મળી જશે પ્લિંથ એરિયાનું એસ્ટિમેશન તો આટલી વસ્તુ આપણને આના માટે ખબર હોવી જોઈએ ત્રીજા નંબરની વસ્તુની વાત કરીએ તો ક્યુબ રેટ કોસ્ટ કોને કહેવાય તો મિત્રો જે ક્યુબ રેટ કોસ્ટ એસ્ટિમેશન છે ઇટ ઇઝ ધ બિલ્ડિંગ ઓપ્ટેન બાય ધ પ્લિંત એરિયા ઓફ બિલ્ડિંગ વિથ ધ હાઈટ ઓફ ધ બિલ્ડિંગ એટલે કે જેટલી પણ હાઈટ છે બિલ્ડિંગ અને પ્રિન્ટનો જેટલો પણ એરિયા છે આ બંનેને મલ્ટિપ્લાય કરી નાખીએ તો આપણને શું મળશે તો કે ક્યુબ રેટ કોસ્ટ બરાબર અને બીજા નંબરની વાત શું ખાસ ખબર હોવી જોઈએ કે હાઈટ ઓફ ધ બિલ્ડિંગ શુડ બી કન્સિડર ફ્રોમ ધ ફ્લોર લેવલ ટુ ધ ટોપ ઓફ ધ રૂફ લેવલ અને મોસ્ટ સુટેબલ ફોર ધ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ક્યુબ રેટ કોર્સ છે મિત્રો એ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ માટે યુઝ થશે અને ક્યાં સુધી ક્યાં સુધીની હાઈટ ગણવામાં આવે છે તો કે ફ્લોર લેવલથી લઈને ટોપ ઓફ ધ રૂફ લેવલ સુધી અને લાસ્ટમાં છે ડિટેલ એસ્ટિમેટ અને કેવું છે મિત્રો વેરી એક્યુરેટ છે અથવા તો મોસ્ટ રિલાયેબલ છે અને બધી જ એડમિનિસ્ટ્રેશન શું કરશે તને એપ્રુવલ આપી શકે છે ક્યારે પરંતુ પ્રિયમરી એસ્ટિમેશન થયા ગયા પછી તો આટલી વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ ત્યારબાદ આપણા ક્વેશ્ચન્સની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે ધ મેઝરરમેન્ટ ઇઝ નોટ મેડ ઇન a સ્ક્વેર મીટર ઇન કેસ ઓફ ધી વોર્ડ એટલે કે કયું જે મેઝરમેન્ટ છે એ મીટર સ્ક્વેરની અંદરમાં માપવામાં આવતું નથી તો હમણાં આપણે જોઈ ગયા કે ડીપીસી છે મિત્રો એ મીટર માં માપવામાં આવશે ફોમવર્ક છે એ પણ મીટર માં માપાશે અને જે કોન્ક્રીટ જે ફ્રીઝ છે આ પણ મિત્રો મીટર માં માપાય છે જ્યારે આરસીસી છજા એ મીટર માં માપવામાં આવતા નથી એટલે અમારે રાઈટ આન્સર છે ડી બરાબર આટલી વસ્તુ ખબર જોઈએ ત્યારબાદ આપણે ક્વેશ્ચન્સની વાત કરી નાખીએ તો ધ ક્વોન્ટિટી ઓફ બ્રિક વર્ક ઇન ફાઉન્ડેશન એન્ડ ક્લિન્થ પર ડે મેશન શુડ બી ધી વોર એટલે કે એક દિવસની અંદરમાં એક કડિયો કેટલું બ્રિક વર્ક કરી શકે છે તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે પ્લિન્થ અથવા ફાઉન્ડેશનની અંદર એક પોઈન્ટ પચીસ મીટર ક્યુબ જેટલું કામ કોણ કરશે તો કે એક કડિયો એક દિવસની અંદરમાં કરશે હવે ફૂટમાં પૂછવામાં આવે તો કે પિસ્તાલીસ ક્યુબિક ફીટ જેટલું કામ કરશે એક દિવસમાં ફૂટમાં પૂછવામાં આવે તો પિસ્તાલીસ અને મીટર ક્યુબમાં પૂછવામાં આવે તો એક પોઈન્ટ પચીસ બરાબર આટલી વસ્તુની વાત થઈ અને જો નંબર ઓફ બ્રિક્સમાં પૂછવામાં આવે તો તો કે એક દિવસની અંદરમાં એક કેટલા મીટર ક્યુબ કામ કરે છે તો કે એક પોઈન્ટ પચીસ તો કેટલા નંબર ઓફ બ્રિક્સ પર કામ કરશે તો કે છ પોઈન્ટ છસો ને બ્રિક્સ પર ડે પર મેન શું કામ છસો ને પચીસ કેમકે આપણને ખબર છે કે એક મીટર ક્યુબની અંદરમાં કેટલી નંબર ઓફ બ્રિક્સ સમાસે તો કે પાંચસો નંબર ઓફ બ્રિક્સ બરાબર જો પાંચસો નંબર ઓફ બ્રિક્સ એક મીટર ક્યુબમાં સમાતી હોય બરાબર તો એક પોઈન્ટ પચીસમાં કેટલી સમાસે એટલા માટે મિત્રો છસો દિવસની અંદર તો રાઈટ આન્સર છે મિત્રો ડી ત્યારબાદ આપણા ક્વેશ્ચન્સની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે ધ વુડ વર્ક શુડ બી મેઝર ટુ નિયરસ્ટ ધી વર્ક એટલે કે જે વુડન વર્ક છે મિત્રો આ વુડન વર્કની એક્યુરેસી કેટલી હોવી જોઈએ જો તમને મીટરમાં પૂછવામાં આવે તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ મીટરની અથવા તો એમએમમાં પૂછે તો ટુ એમ એમ તો એક્યુરેસી કેટલી હશે મીટરમાં ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ અને એમ એમમાં પૂછે તો ટુ એમ જેટલી તો રાઈટ આન્સર છે મિત્રો બી ત્યારબાદ આપણે ક્વેશ્ચન્સની વાત કરીએ તો ઇફ ધ ડી ઇઝ ધ ડાયામીટર ઓફ એમ સ્ટીલ બાર ઇન એમ એમ ધ સ્ટાન્ડર્ડ વેડ ઇન અ કેજી પર મીટર ઓફ ધ બાર ઇઝ ધી એટલે કે આપણને એક સ્ટીલ બાર આપ્યો છે અને કયો સ્ટીલ બાર છે તો કે એમએસ સ્ટીલ બાર છે એનો ડાયમ કેટલો છે મિત્રો તો કે એમએમમાં આપ્યો છે બરાબર અને સ્ટાન્ડર્ડ વેડ કેટલો થશે કેજી પર મીટરમાં એ આપણે ફાઇન કરવાનું છે તો મિત્રો એક કોઈ પણ બાર છે બરાબર એની ડેન્સિટી કેટલી થશે તો કે 7850 એટ ઝીરો કેજી પર મીટર ક્યુ આ તો બધાને ખબર હોવી જ જોઈએ કેમકે પણ માઇ સ્ટીલ છે એનો પર મીટર બરાબર તો એની ડેન્સિટી કેટલી થશે કોઈપણ બારની તો કે સેવન એટ ફાઈવ ઝીરો કેજી પર મીટર ક્યુબ હવે મિત્રો તો કે એક વસ્તુ આપણને ખબર ખબરલી છે કે ડાયામીટર ડી એમએમમાં આપવો છે તો એને આપણે સીમાકરણ કરવું પડશે તો કે મીટરની અંદરમાં તો કે પાય બાય ફોર એનો એરિયા કેટલો થશે પાય બાય ફોર ઇન્ટુ ડી સ્ક્વેર પરંતુ જો એમ એમમાં પૂછ્યું છે આપેલું છે અને આપણે જોઈએ છીએ એમાં તો કે મીટર ક્યુબમાં એ કે હજાર વરે ભાગશું પરંતુ ડાયામીટર તો સેમાં છે તો કે સ્કવેરમાં તો એનો પણ સ્કવેર કરવો પડશે बराबर तो π / 4 * d² / 1000² तो आटली वस्तु થઈ હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે kg પર m³ છે આમ બરાબર * એરિયા આપણે કરી નાખી એટલે કે m² ને ગુણ નાખીએ તો આપણને વેટ મળી જશે છેમાં તો કે kg પર m માં આપણને વેટ મળશે તો 7850 * π / 4 * d² / 1000 નો² હવે આનું આપણે કેલ્ક્યુલેશન આપશું એટલે આપણને આન્સર મળશે મિત્રો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો સિક્સ વન એટ ડી સ્ક્વેર બરાબર તો રાઈટ આન્સર થશે એ સમજાણું હશે મિત્રો ન સમજાવું તો મને કોમેન્ટ બોક્સની અંદરમાં કોમેન્ટ કરી દેજો હું ફરીથી આ એક્સપ્લેનેશન આપીશ ત્યારબાદ આપણે ક્વેશ્ચન્સની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફોલોઇંગ ડોક્યુમેન્ટ કન્ટેન ધ ડિટેલ ડિસ્ક્રિપ્શન ઓફ ઓલ ધ આઇટમ ઓફ વોર એક્સક્લુડિંગ ધ ક્વોન્ટિટીઝ અલોંગ વિથ ધ કરન્ટ રેટ મિત્રોને ખાસ ધ્યાનમાં રાખજો કે એવું ડોક્યુમેન્ટ કે જેની અંદરમાં બધી જ આઈટમ ડિસ્ક્રિપ્શન સાથે આપેલી હોય પરંતુ તેની અંદરમાં ક્વોન્ટિટી ઓફ અલોંગ વિથ ધ કરન્ટ રેટ આપેલી ના હોય તો એને શું કહેવામાં આવે બરાબર જો ક્વોન્ટિટીસ આપેલી ના હોય બરાબર ડિટેલ ડિસ્ક્રિપ્શન સાથે તો એવા ડોક્યુમેન્ટને આપણે કહીશું શેડ્યુલ ઓફ રેટ્સ તો રાઈટ આન્સર છે મિત્રો ડી બરાબર જેને આપણે કહીએ છીએ એસઓ આર અંદરમાં પરંતુ જો ડિટેલ ડિસ્ક્રિપ્શન સાથે વર્ક આપેલું હોય પરંતુ એની સાથે ક્વોન્ટિટીઝ અલોંગ વિથ ધ કરન્ટ રેટ પણ આપેલું હોય તો એને આપણે કહીશું ટેન્ડર ડોક્યુમેન્ટ બરાબર તો આના માટે રાઈટ આન્સર છે ડી પરંતુ એની સાથે પણ યાદ રાખો ટેન્ડર ડોક્યુમેન્ટ કોને કહેવામાં આવે છે વધુ આપણે ચર્ચા કરી કે એનાલિસિસ ઓફ રેટ્સ કોને કહેવાય ટુ ઓપટેન ધ કોસ્ટ ઓફ યુનિટ એમાઉન્ટ ઓફ એન આઇટમ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધ રેટ એનાલિસિસ તો કે ઓપટેનિંગ કોસ્ટ એટલે કે કોસ્ટમાં કયા કયા કોસ્ટનો સમાવેશ થશે એ પણ એક મોટો પ્રશ્ન છે કોસ્ટ ઓફ મટીરિયલ કોસ્ટ ઓફ લેબર કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ અને ઓવરહેડ કોસ્ટ અને પ્રોફિટ છે આ બધી જ વસ્તુનો મિત્રો સમાવેશ થશે તો કોસ્ટ એટલે કે ટોટલ રેટ એનાલિસિસની અંદર બરાબર પછી એક વસ્તુની વાત કરીએ ટેન્ડર ડોક્યુમેન્ટ હમણાં આપણે જોઈ ગયા કે ટેન્ડર છે એ શું છે તો કે ટેન્ડર છે એક પ્રકારનું સબમિશન મેડ બાય ધ પ્રોસ્પેક્ટિવ સપ્લાયર ટુ ધ બિલ્ડર બરાબર અને એની અંદરમાં શું હશે ઇટ કન્ટેન અ ડિટેલ ડિસ્ક્રિપ્શન ઓફ ઓલ ધ આઇટમ અલોંગ વિન ધ ક્વોન્ટિટીઝ એટલે કે આઇટમની ડિસ્ક્રિપ્શન પણ હશે અને બીજું શું હશે તો એની અંદરમાં એની ક્વોન્ટિટીઝ પણ હશે અને જો ક્વોન્ટિટીઝ ના હોય તો એને શેડ્યુલ ઓફ રેટ્સ કહેવાશે અને જો ક્વોન્ટિટીઝ હોય તો તેને ટેન્ડર ડોક્યુમેન્ટ કહેવાય બરાબર અને જે આ શેડ્યુલ ઓફ રેટ્સ છે એ દરેક વર્ષે કોણ પ્રિપેર કરે છે તો કે ઓલ ધ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ બધા જ જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે દરેક વર્ષે નવા નવા રેટ્સ છે બહાર પાડે છે બરાબર જે માર્કેટમાં રેટ ચાલતા એ મુજબ છે એ રેટને પ્રિપેર કરે છે આમ તો આટલી વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ ત્યારબાદ આપણા ક્વેશ્ચન્સની વાત કરીએ અને આજ તો લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાયેલો છે એટલા માટે મેં અહીંયા કવર કર્યો છે કે ધ ફ્લોર એરિયા ઇન્કલુડ ધ એરિયા ઓફ ધ બાલ્કની અપ ટુ ધી વોર્ડ તો મિત્રો ખાસ આમ યાદ રાખજો કે ફ્લોર એરિયા ઇન્કલુડ ધ એરિયા ઓફ ધ બાલ્કની અપ ટુ ધી ફિફ્ટી પર્સેન્ટેજ તો રાઈટ આન્સર છે મિત્રો ડી તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો આઈ હોપ કેવી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો કોને રાહ જોવો છો બરાબર અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ ગ્રેટ ડેમ